ડભોઈ પોલીસે સિનોર ચોકડી પાસેથી વડવાણા તરફ આવતી મારુતિ ઝેન ગાડીમાંથી રૂપિયા 61,620 નો વિલાયતી દારૂ મળી આવ્યો હતો, જે કબજે કરી વડોદરાના બે બુટલેગરને જેલને હવાલે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ સિનોર ચોકડી પાસેથી વડવાણા તરફથી આવતી ગાડી નંબર GJ6AA744 આ નંબરની ગાડી, જેમાં વિલાયતી દારૂની હેરાફેરી થનાર હોવાની બાતમી ડભોઈ PI GM વાઘેલાને મળતા ડભોઈ સિનોર ચોકડી પાસે વોચ રાખી ડભોઈ પોલીસના જવાનો દિનેશભાઈ અને રામસિંહભાઈ દ્વારા બાતમી આધારની ગાડી આવતા તેની સઘન તપાસ હાથ ધરતા ગાડીના સીટ નીચેથી અને ગેસના બોટલોનું પતરું કાપી તેમાં સંતાડેલી 156 નંગ વિલાયતી દારૂ, જેની કિંમત રૂપિયા 61,620 ની મળી આવી હતી. તો મોબાઈલ નંગ રૂપિયા 1,000 અને ગાડી 40,000 બધા મળી કુલ રૂપિયા 1,02,620 નો મુદ્દામાલ કબજે કરી ગાજરાવાડી વડોદરાના બે ઇસમ રાજેશ ઉર્ફે પિન્ટુ મહાદેવ રાવ, ટેટુ ગીરે અને સત્યમભાઈ પ્રેમનાથ દુબેની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.